સ્ટેટના કેસીસ વધ્યા છે અને એમાં પણ છેલ્લા બે દિવસની અંદર જે વધારો થયો છે 39 કેસીસ, એમાંથી 31 જેટલા કેસીસ અમુક વિસ્તારોની અંદર વધારે કોન્સન્ટ્રેટેડ એ જ વિસ્તારોમાંથી નીકળ્યા છે. એવું આપણે જ્યારે એનું પ્લોટિંગ કરીએ છીએ ભૌગોલિક રીતે, એ હકીકત બહાર નીકળી છે. અને એને લગતું જે આપણે આખું એક હોટસ્પોટ માટેનું એક ઓપરેશન કન્ટેનમેન્ટ માટે જે કરવાનું છે એની બધી ડિટેલ્ડ એક્શન પ્લાન આજે બનાવવામાં આવી છે. અને ગઈકાલ રાતથી જ આની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પણ આજે વધારે જોરપૂર્વક એક તો ટોટલ અને સ્ટ્રિક્ટ લોકડાઉન આ વિસ્તારમાં, એટલે એનો અર્થ બિલકુલ થાય કે એને સીલ કરવામાં આવે છે. એ વિસ્તારમાં જે જે પણ ત્યાં એ લોકલ પેરિફરીમાં ક્લસ્ટરમાં જે પબ્લિક છે એ બહાર ન આવી શકે અને બહારની જે વસ્તી છે એ પણ ત્યાં ન જઈ શકે. સ્ટ્રિક્ટ સીલિંગ અને લોકડાઉન ઓફ ધ ફેસિલિટી. એ જ રીતે આ જે હોટસ્પોટ્સ છે કે જેમના માટે આ સ્પેશિયલ એક્શન પ્લાન અને ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે આજે, એની અંદર મેક્સિમમ ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. આનું હાર્દ એ છે કે આમાં વધારેમાં વધારે કેસીસ આ બધા હોટસ્પોટ્સમાં છે, એટલે એને જો આપણે રોગને બીજા વિસ્તારોમાં સ્પ્રેડ કરવા કે ફેલાવવામાં અટકાવીએ અને આ રીતે કંટ્રોલ કરીએ તો ચોક્કસપણે આ વસ્તુ બીજે વિસ્તારોમાં ન જાય, માટે એકદમ ફૂલ ફોર્સ સાથે અહીંયા કોન્સન્ટ્રેટ કરીને એક્શન લેવાનો નિર્ણય લીધો છે. તો એની અંદર જેટલા પણ કોન્ટેક્ટ્સ આવ્યા છે, પોઝિટિવ્સ છે, અને એ લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ જે કરવામાં આવ્યા છે એ બધાને તમામને આઇસોલેટ કરવામાં આવશે. અને જ્યાં જ્યાં પોઝિટિવ આવ્યા હોય એમને તો ટ્રીટમેન્ટ અને આઇસોલેશન માટે લઈ જ જવાનું છે. અને શરૂ થઈ ગયું છે આ કામગીરી, પણ સાથે સાથે જે હજી નેગેટિવ પણ આવ્યા હોય પણ કોન્ટેક્ટ્સમાં છે એવા લોકોને હજી આપણે ક્વોરન્ટાઇનમાં રાખીને ફરીથી 14 દિવસની અંદર, કેમ કે 7 દિવસ પછી ફરીથી રીટેસ્ટ કરવાનું પણ આજે નિર્ણય લીધું છે. એ સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવાનું પણ એક નિર્ણય લીધું છે, કેમ કે આપણે નથી ઈચ્છતા કે રોગ ફાટીને બીજા બધા લોકોને ત્યાં લાગે અને ત્યાંથી પણ બહાર ન જઈ શકે, એટલે આખું એને કન્ટેન કરવા માટેનું સ્ટ્રિક્ટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે. એ જ રીતે વિસ્તારમાં ખૂબ જ સઘન સર્વેલન્સની કામગીરી, જેની અંદર પોલીસ રહેશે, હેલ્થના કર્મચારીઓ હશે અને ઓફકોર્સ આ બધું મહાનગરપાલિકાના ઓવરઓલ એમના જ કાર્યક્ષેત્રમાં આવે છે, તો એમના પણ ઓફિસર્સ રહેશે. આ રીતે કરવામાં આવ્યું. આ વિસ્તારો ટોટલ ગુજરાતભરમાં જે વિસ્તારો આવે છે લગભગ ટોટલ 15 એવા લોકેશન્સ આવે છે. એટલે સુરત કોર્પોરેશનની અંદર રાંદેર, બેગમપુરા અને સચિન એ વિસ્તારોમાં આ રીતે એકદમ એક સ્ટ્રિક્ટ ક્લસ્ટર અને હોટસ્પોટ માટેનું ઓપરેશન એ કન્ટેન કરવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે. એ જ રીતે વડોદરાની અંદર સૈયદપુરા અને નાગરવાડા આ બે જગ્યામાં, વડોદરાની અંદર આ કામગીરી કરવામાં આવી છે. એ જ રીતે ભાવનગરની અંદર રૂવાપરી અને સાંધિયાવાડ આ બે વિસ્તારોમાં પણ આ રીતનું સ્ટ્રિક્ટ જે હોટસ્પોટ માટેનું ઓપરેશન છે એક્શન પ્લાન સાથે કરવાનો નિર્ણય લીધું છે. અને એ જ રીતે અમદાવાદ શહેરની અંદર જે વિસ્તારો છે, એક છે ધ્રુવનગર દાણીલીમડા, રસુલાબાદ રોડનો પટ્ટો દાણીલીમડા, બાપુનગર રખિયાલ, હીરાબાગ આંબાવાડી, ચામડિયાવાસ જમાલપુર, માતાવાડી પોળ દરિયાપુર, મલેકશા મસ્જિદ દરિયાપુર, ક્રિસ્ટલ ફ્લેટ જમાલપુર, એમ કરીને આ બધાની અલગ અલગ વસ્તી એને સરવાળો કરીએ તો 14,075 જેટલા લોકો આનું એક એક કરીને આપણે ઉપક્રમે જે જે વસ્તી સામે એકદમ આપણે એક સ્ટ્રિક્ટ લોકડાઉન માટેનું હોટસ્પોટ માટેનું એક્શન પ્લાન ઓપરેશન જે શરૂ કર્યું છે આ પ્રમાણે છે. સાથે ગત પ્રેસ કોન્ફરન્સથી અત્યાર સુધી ટોટલ જે આજે પોઝિટિવ કેસીસ આવ્યા છે 2 આવ્યા છે, 1 મૃત્યુ પણ થયું છે આજે. જે સવારે પ્રેસ કોન્ફરન્સમાં પૂરું થતાં આપણને સમાચાર મળ્યા હતા પણ એને બિલકુલ આપણે વેરીફાઈ કરીને ખાતરી કરીને કહેવાની વાત કરી હતી. 62 વર્ષના મહિલા વડોદરા ડાયાબિટીસ પણ જેને આપણે કહીએ કો મોર્બિડ, એટલે આ પણ પહેલેથી એક અંડરલાઈંગ બીમારી હતી અને ઉંમર પણ 62 વર્ષના હતા અને SSG હોસ્પિટલમાં દાખલ હતા. એમનું દુઃખદ દેહાંત થયું છે. અને જે 2 નવા પોઝિટિવ કેસીસ આવ્યા છે આજે દિવસ દરમિયાન અત્યાર સુધી, અલબત્ત ટેસ્ટિંગની સંખ્યા વધારે છે, હજી રિઝલ્ટ્સ આર અવેટેડ, પણ એની અંદર 1 સુરતના 45 વર્ષની મહિલા, એ જ રીતે સુરતની એક મહિલા જેમની ઉંમર
70 વર્ષની છે, 70 યર ઓલ્ડ. એ બંને એક મેટાસ હોસ્પિટલ સુરત અને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આ બંને જે સુરતના પોઝિટિવ કેસીસ છે દાખલ કરવામાં આવ્યા છે અને જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ગત અખબારી યાદી પછી એક અમદાવાદના 24 વર્ષની મહિલા એમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાજા થઈને એ પોતાના ઘરે પાછળ ગયા છે, વાપસ ગયા છે. અને એ રીતે આજે જે કુલ અત્યાર સુધી જે પોઝિટિવ કેસીસ છે પૈકી આજે સ્ટેબલ 109 જણા છે અને 3 લોકો વેન્ટિલેટર્સ પર છે. એનો અર્થ છે એ લોકો થોડા ક્રિટિકલ છે. અને ડિસ્ચાર્જ થઈને આજ દિન સુધી 22 લોકો ગયા છે અને અત્યાર સુધી જે કુલ પોઝિટિવ કેસીસ છે 146. આ પ્રમાણેની વિગત છે. જેમ આપણે હંમેશા વિગત ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને વિસ્તાર વાઇઝ જે બ્રેકઅપ છે આ પ્રમાણે છે. આજે જે કુલ 146 જે કેસીસ છે, અમદાવાદમાં કુલ 64, સુરતની અંદર 19 કેસીસ, રાજકોટની અંદર 10 કેસીસ, વડોદરામાં 12 કેસીસ, 12, ગાંધીનગરમાં 13 કેસીસ પોઝિટિવ, 13, ભાવનગરમાં પણ 13 કેસીસ, 13 કેસીસ પોઝિટિવ છે, કચ્છમાં 2 કેસીસ, મહેસાણામાં 2 કેસીસ, 2 કેસીસ આર પોઝિટિવ, ગીર સોમનાથમાં પણ 2 કેસ, 2 પોઝિટિવ કેસીસ, પોરબંદરમાં 3 પોઝિટિવ કેસ, 3 પોઝિટિવ કેસીસ ઇન પોરબંદર, પંચમહાલની અંદર 1 પોઝિટિવ કેસ, પાટણમાં 2 પોઝિટિવ કેસ, 2 પોઝિટિવ કેસીસ ઇન પાટણ, છોટાઉદેપુરમાં 1 પોઝિટિવ કેસ, જામનગરમાં 1 પોઝિટિવ કેસ અને મોરબીમાં 1 પોઝિટિવ કેસ. આમ આપણે કુલ સરવાળો કરીએ તો 146 કેસીસ ટોટલ આપણા પોઝિટિવ થયા છે. એમાંથી જે વિદેશ યાત્રા કે પ્રયાણ કરીને આવ્યા છે એવા દર્દીઓની સંખ્યા 33 છે. જે આંતરરાજ્ય ઇન્ટર સ્ટેટ ટ્રાવેલ કરીને આવ્યા છે એમની સંખ્યા 26 છે, 26. અને જે લોકલ ટ્રાન્સમિશન એટલે કોન્ટેક્ટથી અને એ રીતે જે ટોટલ કેસીસ છે 87 એવા કેસીસ છે. તો આ રીતની આજે સોરી 87 હા 87 કેસીસ છે કે જે લોકલ ટ્રાન્સમિશનના છે. અને એ રીતે તો અત્યાર સુધીના ટોટલ જે આપણા ત્યાં પોઝિટિવ કેસીસ થયા 146 થયા છે. ફરી બધાને બિલકુલ સ્ટ્રોંગલી અપીલ કરવા માંગીએ છીએ કે આ બિલકુલ રૂથલેસ લોકડાઉન આપણે કરવું પડશે ખૂબ જ કડકાઈ સાથે. અને એમાં જેટલું આત્મસંયમથી આપ બધા પણ સહકાર આપશો, આનું નિયમોનું અનુપાલન કરશો, આ રોગને આપણે બીજા દેશોમાં જે રીતે ખૂબ ફેલાયું છે એવું આપણા ત્યાં ન થાય, ગુજરાતમાં ન થાય, એ બિલકુલ આપણા બધાના હાથમાં છે. ફરી આપણે બધાને અનુરોધ પણ છે, આદેશ પણ છે કે બિલકુલ આપણે લોકડાઉનના નિયમોનું ભંગ ન કરીએ. આ બધા જે હોટસ્પોટ માટેનું એક્શન પ્લાન આજે જે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણાના મિટિંગમાં જેમાં અમારા આરોગ્ય મંત્રી શ્રી માનનીય નીતિન પટેલ સાહેબ પણ ઉપસ્થિત હતા, આ બધી પોઈન્ટ્સ એમાં નક્કી કરવામાં આવી છે. અને આજે ખાસ એક બીજી પણ અગત્યની એક સૂચના આપવાની છે. આપણા ત્યાં ઘણા બધા લોકો પાસે મા કાર્ડ હોય છે, મા કાર્ડ ધારકો છે બધા, મુખ્યમંત્રી અમૃતમ, મુખ્યમંત્રી વાત્સલ્ય. અને આ કાર્ડ્સમાં ઘણી વખતે એનું એક વેલિડિટી પીરિયડ હોય છે કે આટલા સમય સુધી આ કાર્ડ જે છે વેલિડ ગણાશે. હવે એમાં સ્વાભાવિક છે કે 31 માર્ચે ઘણા બધા કાર્ડ્સની મુદત પૂર્ણ થતી હોય છે, પણ આ 31મી પહેલા સરકાર કક્ષાએથી અમારા કમિશનરશ્રીએ નિર્ણય ફાઇલ ઉપર ઓર્ડર્સ પણ આપ્યા છે કે 3 મહિના આ વિશિષ્ટ સંજોગો જે કોવિડ 2019ની પરિસ્થિતિ છે, આ એક્સ્ટ્રાઓર્ડિનરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્ડ્સની જે વેલિડિટી છે આનું જે મુદત છે આપોઆપ ઓટોમેટિકલી આપણે 3 મહિના માટે એટલે 30 જૂન સુધી લંબાવવા માટેનું નિર્ણય લઈ લીધું છે. એટલે જેટલા પણ લોકોને કંઈ પણ આવી તકલીફ હોય અને મા કાર્ડ હોય
અને કદાચ તમારા કાર્ડની વેલિડિટી આ સમયમાં પૂર્ણ થતી હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂરત નથી. આ ખાસ મેસેજ આજે આરોગ્ય વિભાગ દ્વારા આપને જાણ કરવામાં આવી રહી છે. નમસ્તે.